બનાસકાંઠાના ધાનેરા તાલુકાના જડિયા ગામે વધુ વરસાદ હોવાથી વહોળાના પાણી ત્રણ વિભાગમાં વહેંચ્યા હતા. લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા અને લોકોમાં અફરા તફરીનો માહોલ થયો હતો. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા માલ સામાન અને પશુ ઢોરનો નાશ થયો હતો. લોકો જીવ બચાવીને ધાબા ઉપર ચડી ગયા હતા અને અનેક લોકો જીવ બચાવવા ભાગ્યા હતા. અમારા રિપોર્ટરે જડિયા ગામની રૂબરૂ મુલાકાત લેતા જાણવા મળેલ હતું કે હવે લોકોની માંગ છે કે આવી આફતમાં અમને ઊભા કરવા માટે સરકાર મદદ કરે તેવી માગણી કરીએ છીએ. હજુ સુધી સરકારી કોઈ રાહત મળેલ નથી તેવું લોકો દ્વારા જાણવા મળ્યું હતું. કાલે રાતના 12 વાગે અચાનક ઊંઘમાં હતા અને અચાનક પાણીનું વહેણ આવી ગયું. સામે પાળા હતા એ પાળા તોડે અને ઘરમાં દરવાજા તોડે તોડે પાણી ઘૂસી ગયું. 5-5.5 કલાક સતત પાણી 3-3 ફૂટ જેવું ઘરમાં સામે સામે નીકળ્યું અને બહુ નુકસાન થયું. અમે અમારો જીવ બચાવીને ધાબા ઉપર ચડ્યા અને ઘરના 3 ભાઈઓ અમે પાછળના બારણા ખોલી પકડી પકડીને ઊભા રહ્યા 5-5 કલાક સતત પાણીના વેણમાં અને બહુ નુકસાન થયું. અને પાળાના કારણે અમારે બહુ નુકસાન છે એટલે સરકારને વિનંતી કે આ સામે પાળા છે એનું કંઈક કરે અને પાણીનું વેણ જે જૂનું ચાલુ છે એને ચાલુ રખાવે અને જે પુલ બનાવ્યો છે એ પુલને મોટો અથવા પહોળો કરવા સરકારને નમ્ર વિનંતી છે. આપનું નામ? મારું નામ દિનેશભાઈ દરજી. ચાલી પંકજકુમાર જગદીશભાઈ ગામ જડિયા. અમારે પૂર આવા નદી આવવાથી પાણી બહુ ફરી વળ્યું છે અને બહુ માલનું નુકસાન થયું છે. ઘર પણ બધા અસ્વસ્થ થઈ ગયા છે. સરકારને વિનંતી છે અમને ફરી ભોગવવા માટે સરકારને અમને વિનંતી. મારું નામ જોશી હિતેશકુમાર જયંતિલાલ જડિયા ગામ જડિયા. 17 તારીખના રોજ રાતના 12 વાગે અતિશય ભારે પાણી આવેલું હતું ગામની અંદર અને હું ડીજેનો ધંધો કરું છું. એની અંદર મારી દુકાનમાંથી મારો બધો જ સામાન નષ્ટ પામી જવા પામેલ છે. સરકારશ્રીને ખૂબ જ વિનંતી છે કે હવે હું ફરીથી ઊભો થઈ શકું તે માટે આર્થિક. જડિયા ગામની અંદર 17 તારીખના રોજ રાત્રે લગભગ 11-12 સમયના અંદાજિત વોળો ચાલુ થયો. ગામની અંદર ખૂબ ભયંકર પાણી આવ્યું, ઘરોની અંદર ઘૂસી ગયું, દુકાનોની અંદર ઘૂસી ગયું અને ખેતરોમાં ખૂબ પાકને નુકસાન કર્યું, જમીનને નુકસાન કર્યું. લોકોના પશુઓ તણાઈ ગયા, અનાજ હતું, આવા ખાણીપીણી વસ્તુ હતી એ લગભગ બધી કંઈ રાખ્યું નથી. ખૂબ ભયંકર નુકસાન થયું છે. બસ એ જ. સરકારી અધિકારી શું? સરકારી અધિકારીઓ અહીંયા બધા જોઈ તપાસ કરી અને ગયા છે. હવે 100 લોકોને કઈ રીતની સહાય આપે છે એ જોવાનું રહેશે. આપનું નામ? મારું નામ વિનોદભાઈ માધેવભાઈ ચૌધરી, જડિયા સરપંચ.